समाचार पत्र पेट्रोल पंप गैस स्टेशन पानी पुरोठा अन्य गटर व्यवस्था तंत्र बैंक एटीएम बैंक क्लियरिंग हाउस पची तो आपने जो जानना पड़ेगा तो इन साथ इन्हें संलग्न इन्हें लगभग सेम सेम शब्दों में सेम सर्विसेज राज्य सरकार पर आने प्रमाण इन पड़े अपनी फैसिलिटी माटे 203 जितना लोगों ने काले सांस सुधी एक काले अपने दिमाग में तैयार फॉरेन बिया कंट्री मार के अपने जिया बिगर स्ट्रीट मार अपने थे तो अत्यारे अपने पास 182 जितना पैसेंजर थे क्या सुनो मुझे कि अपने पास हमारे पास कुछ मुलाजिमात आ गई तो बिल्कुल स्पेशली आफ्टर दिस मीटिंग और आफ्टर 30-40 मिनट का चीज हमें सलाह में दिस स्पेशली अपने जिला में जिसके सोचिए हमारी 182 લેન્ડ ઉપર પાલન પરમિશન આપવામાં આવશે મીન વાઇલ કોઈની કંઈ તબિયત બગડે છે એવું કંઈ થાય છે એનો મેડિકલ ચેકઅપ થશે અને કોઈ ઇશ્યુ થાય તો પછી એ મેડિકલ ફેસિલિટી આપણે પૂરું પાડીશું કેમ કે એના વાહનમાં બધી કિચન ભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નાગરિકોનું 22મી માર્ચમાં જનતા કર્ફ્યુને સફળ બનાવવા માટે અભિનંદન આપું છું અને આ જ રીતે આપણે જે 23 તારીખથી 31 તારીખ સુધી રાજ્ય સરકાર દ્વારા જે લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે આના સંદર્ભે આપ તમામ લોકોને સહકાર આપવા અને સમગ્ર રીતે એને સફળ બનાવવા માટે અપીલ કરું છું કે આપણે ઓછામાં ઓછા લોકો રસ્તા ઉપર નીકળે જેને જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ લેવાની થાય એ જ લોકો નીકળે કેમ કે આપણે જીવન જરૂરિયાતની જે દુકાનો છે ફળની ફ્રૂટની સબ્જીની મિલ્કની અને જે મેડિકલ દુકાનો છે એ બધી ખુલ્લી રાખી છે આના સિવાય બીજી જે વસ્તુઓ છે એની દુકાનો જે અત્યારે બંધ રાખી છે એટલે આપણે જે કોરોના મહામારી છે એનાથી બચવા માટે કે એના વાયરસનો બીજો વધારે લોકોમાં પ્રસરણ નહીં થાય તો એના માટે 31 તારીખ સુધી જે આપણે લોકડાઉનનો નિર્ણય કર્યું છે તો આને આપણે અમલમાં લાવવા માટે આને સફળ બનાવી અને એકબીજાને અને તમામ જિલ્લાના નાગરિકોને એક સહયોગ આપવા માટે હું અપીલ કરું છું થેન્ક યુ હોમ ક્વોરન્ટાઇનવાળી વ્યક્તિએ અલાયદા સ્વચ્છ અને હવા જસવાળા રૂમમાં રહેવાનું રહેશે અલાયદા અથવા રૂમ સાથે સંકળાયેલું જાજરૂ બાથરૂમનો ઉપયોગ કરવાનો રહેશે ઘરના સભ્યથી 1 મીટરનું અંતર રાખવું ઉંમરલાયક માણસો સગર્ભા બહેનો તેમજ બાળકો અને લાંબા સમયથી માંદગીવાળા વ્યક્તિથી દૂર રહેવું ઘરની બહાર નીકળવું નહીં કોઈ પણ સંજોગોમાં ધાર્મિક અથવા સામાજિક પ્રસંગોમાં હાજરી આપવી નહીં સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા ઘરની વસ્તુઓ જમવાના વાસણો સુવાની પથારી રૂમાલ વગેરે અલાયદા રાખવા જો તાવ શરદી ઉધરસ અથવા શ્વાસ લેવામાં તકલીફ જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શહેરી આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અથવા 104 હેલ્પલાઇન અને કંટ્રોલ રૂમ નો ફોન નંબર 0283-232-125 અને 232-20-84 પર સંપર્ક કરવો જે કંઈ વ્યક્તિને તાવ શરદી ઉધરસ અથવા જે કંઈ શ્વાસની તકલીફ હોય એવી વ્યક્તિએ 3PL માસ્કનો ઉપયોગ કરવાનો છે સામાન્ય જે માણસો છે એ સામાન્ય માણસે માસ્ક પહેરવાની જરૂરત નથી અને જો સામાન્ય માણસ માસ્ક પહેરશે તો એને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે હોય છે એના માટે ખાસ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે કે સામાન્ય માણસે કોઈ પણ વ્યક્તિએ માસ્ક પહેરવાની જરૂર નથી